મોર્નિંગ. પસ્તાવો ક્યારેક તો થયો જ હશે તમને. કેટલીક વાર પસ્તાવો 5 મિનિટનો હોય, કેટલીક વાર 5 દિવસ ચાલે, ક્યારેક 5 મહિના ચાલે, 5 વર્ષે ચાલે. પસ્તાવાનો સાદો નિયમ છે, ભૂલનું વજન ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનેટ ટુ પસ્તાવાનો ટાઈમ, પસ્તાવાનો સમય. ભૂલ જેટલી વજનદાર પસ્તાવો એટલો લાંબો, ભૂલ જેટલી હળવી પસ્તાવો એટલો ટૂંકો. બીજો નિયમ, ભૂલની કબૂલાત ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનેટ ટુ પસ્તાવાથી આઝાદી. જેટલી જલ્દી ભૂલ કબૂલ કરો એટલું જલ્દી પસ્તાવાથી મુક્ત થઈ જાઓ. જેટલી વાર કરો એટલું અંદરથી બળ્યા કરો. જેટલું જલ્દી એક્સેપ્ટ કરી લો કે આઈ મેડ અ મિસ્ટેક એટલું જલ્દી સફોકેશનમાંથી આઝાદ થઈ જાઓ. હૃદય પરથી બહુ મોટો બોજ દૂર થઈ જાય. હવે ભૂલ કબૂલ કરવામાં સૌથી મોટું સ્પીડ બ્રેકર કોઈ હોય ને તો એક સવાલ છે કે જો કોઈ મને માફ નહીં કરે તો. માફી ન મળવાના ડરથી માણસ ભૂલને ઢાંકવાના પ્રયત્નો કરે, બહાના બનાવે હજાર જાતના. હવે આ બધા પ્રપંચમાંથી બચવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે માણસે પોતાને પહેલા માફ કરવું પડે. જાતને માફી આપીને માંથી આઝાદ થવું પડે તો ગિલ્ટમાંથી આઝાદ થાય. પહેલા પોતાની જાતને માફ કરો, પછી ભૂલ સ્વીકારવાની તાકાત બતાવો. બીકોઝ ભૂલની કબૂલાત ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનેટ ટુ પસ્તાવાથી આઝાદી. બોલો, કોની સામે ભૂલ કબૂલ કરવાની તમારે? મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.